પાછલા બે ત્રણ દિવસથી દ્વારકામાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. કલ્યાણપુરની વાત કરીએ તો ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. નદીઓ બે કાંઠે વહી રહી છે તો અનેક ગામમાં વરસાદી પાણી ઓસર્યા નથી, ત્યારે કલ્યાણપુરમાં અનરાધાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ધસમસતા પૂરમાં કાર તણાઈ ગઈ હતી. આ પૂરમાં રમકડાની જેમ કાર ફંગોળાતી હોય એ પ્રમાણે તસવીરો આવી રહી છે. તો કલ્યાણપુરથી આ તસવીર અને ત્યારબાદ હવે દ્વારકામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જમીન ત્યાં જળ દેખાઈ રહ્યું છે. મેઘ તાંડવ બાદ દ્વારકા સોમનાથ હાઈવે સહિત ભોગાતના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકાના ભોગાતથી આ તસવીર, આબ ફાટ્યા જેવી સ્થિતિ, ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. ખેતરો પણ પાણીમાં તરબોળ બની ગયા છે અને આખો વિસ્તાર જળબંબાકાર છે. તો કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાનેલી ગામે આવેલા મુખ્ય રસ્તા પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુરથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર કેનેડી ગામ પાસે પાણીના ધસમસતા પૂર આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. કલ્યાણપુર તાલુકાનું આ કેનેડી ગામ છે. કેનેડી ગામે હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. કેનેડી ગામ પાસેનો આ મુખ્ય માર્ગ છે. આ રસ્તો કલ્યાણપુરથી ભાટિયાને જોડતો મુખ્ય રસ્તો છે. તેમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી જતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર દૂર સુધી આ રસ્તામાં પાણી ભરાઈ જતા અનેક વાહનો છે તે વાહનો પણ અટવાયા છે. ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં ખાબકેલો 11 ઇંચથી વધારે વરસાદ જનજીવનને પણ પ્રભાવિત કર્યું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા અધવચ્ચે જઈ અને વ્યક્તિ પર પાણીમાં પડી ગયા અને નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા બાદ તેઓને જીવના જોખમે યુવક અને મહિલાએ બચાવી લીધા. નદી કિનારાના એક યુવક અને એક મહિલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. એક બાજુ નદીના પ્રચંડ પ્રવાહ અને નદીના વચ્ચે જ ફસાયેલા આ વ્યક્તિને બહાર કાઢવા યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી અને વ્યક્તિ સુધી પહોંચ્યા અને તેમને બહાર કાઢ્યા. તો કપરાડાના દહીખેડ ગામમાં નજીકથી પસાર થતી વાંકી નદીમાં ધસમસતા પાણી આવી ગયા. પાણીએ કિનારો વટાવતા બુરવડ ફતેપુરા પીપરોની તરફ જતા માર્ગ પર આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આમ વાંકી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાથી બંને તરફના ગામોનો સંપર્ક કપાઈ ગયો. વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે જિલ્લામાં 21થી પણ વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. તો રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોએ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અનેક ધોધ સક્રિય થયા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલોમાં જાખરી નદી પર આવેલો ચીમેર ધોધ સક્રિય થયો. અંદાજે 300 ફૂટ ઊંચેથી પડતો ચીમેર ધોધ ચાલુ વરસાદી સિઝનમાં પહેલીવાર સક્રિય થતા ધોધનો સુંદર નજારો જોવા મળ્યો. તાપીના સોનગઢથી આશરે 31 કિલોમીટર દૂર આવેલ આ ચીમેર ધોધને નિહાળવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. તો તાપીમાં ભારે વરસાદથી ચીમેર ધોધ સક્રિય થયો છે અને આ ધોધને નિહાળવા માટે આસપાસ અને લોકો જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેઓ પણ દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે. જંગલોમાં જાખરી નદી પાસેનો આ ધોધ છે જે વરસાદમાં સક્રિય થઈ જાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ વખતે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ હશે, જેને લઈ સામાન્ય લોકો મોટી આશાઓ સાથે જોઈ રહ્યા છે. ખેડૂતોથી લઈને નોકરિયાત, મહિલાઓ, જવાનો, સરકારી કર્મચારીઓને નાણામંત્રી નિર્મલા સીતારમણની નવી જાહેરાતોને લઈ આશા અપેક્ષાઓ છે, જેમાં મધ્યમ વર્ગને ટેક્સમાં છૂટની ભેટ મળી શકે છે તો નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સમાં ઘટાડા તરીકે મોટી રાહત આપી શકે છે.
ઇન્કમટેક્સની મર્યાદાને વધારી શકવામાં આવે છે, સાથે જ ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપીને દરેક વર્ગને રાહત આપી શકે છે. આવી જ રીતે કૃષિ ક્ષેત્રે વિકાસલક્ષી યોજનાઓ જાહેર થઈ શકે છે. ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળે તે માટે MSPની ખામીઓ દૂર કરી શકે છે. યુવાનો અને રોજગારી માટે પણ બજેટમાં કોઈ જાહેરાત થઈ શકે છે. ઉપરાંત મધ્યમ વર્ગ તરફથી મકાન ખરીદી પર સબસિડી વધારવી, હોમલોનના વ્યાજદરમાં ટેક્સની છૂટની મર્યાદા વધારવાની પણ માંગ છે. આ સિવાય શિક્ષણ, હોસ્પિટાલિટી, ઓટો સેક્ટરમાં પણ જાહેરાતોની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરવાના છે, જે રેકોર્ડ બનાવી શકે છે. આવકવેરાના સ્લેબ અંગે પણ જાહેરાત પર સૌની નજર છે. આજે 7મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. આજનું આ બજેટ જેના પર આખા દેશની નજર મંડાયેલી છે, સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. કેન્દ્રીય નાણામંત્રી જે છે એ બજેટ રજૂ કરવા માટે આજે રવાના થઈ રહ્યા છે સંસદ ભવન તરફ. અને તેમના જે તેઓ આજે જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે તેમના પટારામાં શું નીકળશે, ખાસ કરીને દરેક વર્ગના જે લોકો છે તેમના માટે કઈ કઈ જાહેરાતો હશે તેને લઈને આખા દેશની નજર આજે આ બજેટ ઉપર છે. અને આ 7મું બજેટ તેઓ રજૂ કરવાના છે તેમના કાર્યકાળનું. નિર્મલા સીતારમણ 7મી વખત આ બજેટ રજૂ કરવાના છે, ત્યારે આ બજેટમાં ખેડૂત વર્ગ માટે, યુવાઓ માટે, મહિલાઓ માટે આ તમામ કૃષિલક્ષી જાહેરાતોને લઈને પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે કે અહીં આ બજેટમાં ખાસ મોટી જાહેરાતો હશે. દરેક વર્ગ જે ઉદ્યોગ જગત છે તેમની પણ ઘણી આશા અપેક્ષાઓ છે. અને આવકવેરા સ્લેબ અંગેની જાહેરાત પર સૌની નજર છે, કારણ કે ગત બજેટમાં પણ તેમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, ત્યારે આ વખતના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેના પર સૌની નજર છે. ઘણા લોકોની આશા અપેક્ષાઓ છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, તેમની આ આશા સૌથી વધારે છે. ત્યારે આ 7મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. તસવીરો સીધી આવી રહી છે દિલ્હીથી, જે આપણે બતાવી રહ્યા છે. નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે સંસદ ભવન તરફ રવાના થઈ ગયા છે. નાણાં મંત્રાલયમાંથી બહાર નીકળી અને તેઓ હવે સંસદ ભવન તરફ જઈ રહ્યા છે. તેમના બજેટમાં આજે સૌની નજર છે કે તેમના બજેટમાં દરેક ક્ષેત્ર માટે કંઈક ને કંઈક સંભાવનાઓ, ખાસ આશા અપેક્ષાઓ જે છે એ કેટલી પૂરી પરિપૂર્ણ થાય છે એ પણ જોવાનું મહત્વનું બની રહેશે. ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની ઘણી આશા અપેક્ષા છે આ બજેટ ઉપર, અને દેશના ગ્રોથ માટે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.